મહેસાણામાં મંદિર ચોરી કરતી છારા ગેંગના ટોળકીના ચાર સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા. ચોરીના મુદ્દા માલ તથા ફોર વ્હીલર કાર સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરાઈ. મહેસાણા જિલ્લામાં મંદિર ચોરી કરતી છારા ગેંગની ટોળકીના ચાર શખ્સોએ પોલીસે ચોરીના મુદ્દા માલ તથા ફોર વ્હીલર કાર સાથે ઝડપી પાડી ગુનાઓના ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં પોલીસે અમદાવાદના ચાર વ્યક્તિઓની ધરપકડ કરી તેમની પાસેથી રૂપિયા 1.84 લાખનો મુદ્દા માલ પણ કબજે લીધો છે. મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મંદિર ચોરીના બનાવો બન્યા હતા, જેમાં પોલીસે આ બનાવમાં આરોપીઓ સુધી પહોંચવા જવા માટે સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં આસપાસના રહીશોની પૂછપરછ દરમિયાન 2 સ્ત્રી અને 2 પુરુષ ચોરી કરવા આવતા હોવાનું જાણવામાં આવતા હુમલો તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. LCB, PIPA પરમાર તથા PSI RK પટેલ તથા તેમની ટીમને બાતમી આધારે મહેસાણા જિલ્લામાં દર્શન કરવાના બહાને ચોરી કરતા ચાર વ્યક્તિઓની કાર સાથે અને ચોરીના મુદ્દા માલ સાથે ઝડપી લીધા છે, જેમાં પરમાર છારા ચંદ્રકાંત ઉર્ફે મુન્નો વિનોદભાઈ, ગિયાબેન ચંદ્રકાંત વિનોદભાઈ પરમાર તેમજ કમલેશભાઈ થાવરભાઈ શ્યામલાલ રંગવાણી અને પૂનમબેન કમલેશભાઈ થારવારભાઈ રંગવાણી રહે. તમામ અમદાવાદવાળાને ઝડપી લઈ તેમની પાસેથી ચાંદીના ગોગા મહારાજનો ફોટો, ચાંદીના 10 છત્તર તથા કાર મળી કુલ રૂપિયા 1,84,294નો મુદ્દા માલ કબજે કરી લીધો છે, જેમાં આ વ્યક્તિઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવતા આ 4 સ્ત્રી પુરુષોની ટોળકી બનાવી દર્શનાર્થીઓને સ્વાંગ રચી ગ્રામ્ય વિસ્તારમાં મંદિરોની રેકી કરી ચોરી કરવા હોવાનું જાણવામાં આવ્યું છે, જેમાં મહેસાણા, વસઈ, અમદાવાદ, સાંથલ સહિતના પોલીસ મથક વિસ્તારમાંથી ચોરીના ગુનાઓની કબૂલાત કરી હતી.